બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઊભો પાક પાણીમાં તણાઈ ગયો છે અને નાશ પામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાને પાક નિષ્ફળ વળતર આપવા બાબતે કાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે થયેલ ભારેથી અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન અંગે માનનીય મુખ્યમંત્રી દ્વારા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ગૃહમાં ₹3,700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને સહાયથી વંચિત રાખવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લો અતિવૃષ્ટિનો અસરગ્રસ્ત જિલ્લો હોવા છતાં તેને સહાયથી બાકાત રાખવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા સાથે કરવામાં આવેલા અન્યાયને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિત માટે યોગ્ય નિર્ણય કરી કાંકરેજના ખેડૂતોને સહાય આપવામાં સમાવેશ કરવા કાંકરેજ કિસાન એકતા સમિતિ વતી માંગ કરવામાં આવી છે. ખરેખર 350 કરોડ રૂપિયા પૂરા ગુજરાતની અંદર જો ફાળવેલા હોય મુખ્યમંત્રી સાહેબે, તો ખરેખર કાંકરેજ તાલુકો તેમજ મોટોકો બનાસકાંઠા જિલ્લાને પણ આનો લાભ ખેડૂતોને મેક્ઝિમમ ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ મળવો જોઈએ. કારણ કે અત્યારે તમામે તમામ જે ચોમાસુ પાકની અંદર નુકસાન છે, ખેડૂતને પોતાની ખેતીવાડીની અંદર સમજો કે ટ્રેક્ટરના કે બિયારણના પૈસા ક્યાંથી લાવવા એ જ પ્રશ્ન છે. તો મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને મારી કિસાન એકતા સમિતિ પ્રભારી તરીકે નમ્ર વિનંતી કે બનાસકાંઠાના તમામે તમામ ખેડૂતોને આ લાભ મળવો જોઈએ અને આ લાભથી વંચિત ન રહે એ મારો હેતુ છે.